जी हाँ जी बोलाओ त्रिमंत्र। ना टाइम थे कि हम लोग क्वेश्चन ले ले मुंह में नो क्विकली ओके ओके ओके। या जय सच्चिदानंद, जय जय सत्यनारायण सच्चिदानंद देव, जय हिंदू सच्चिदानंद। में मन जय सच्चिदानंद समझो तो नव कलमा नंबर 2, 6 અને 8 એને કેવી રીતે હા ગોઠવીને બોલવાનું છે, એટલે શું ગોઠવીને કે નંબર 2 માં આપણે બોલીએ છીએ ને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય, તે કયા ધર્મનું હા કહે એ મને જાણવું છે, કે કયા ધર્મનું, કે આપણે પહેલા જે અહમ ના દુભાય એમાં જે નામધારી બોલીએ છીએ એના ધર્મનું કે રેગ્યુલર ધર્મનું જગતની ભાષામાં બાહ્ય ધર્મ બાહ્ય ધર્મ જગતની ભાષામાં જે બહારથી જેટલા ધર્મો છે બધા ધર્મો આવી ગયા અને એ ધર્મને તમારે સૂક્ષ્મમાં સમજવું હોય તો દરેકની અંદર પોતાના મનના લેવલ છે જેમ દાદા ભગવાને કહ્યું ને કે મનના 14 લાખ લેયર છે એટલા 14 લાખ લેયર વાળું અલગ 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 દરેકની અંદર છે એ જે લેયર પર હશે ને એવો બહારથી ધર્મ કરશે બહારથી એવું ખાશે બહારથી એવી રીતે રહેશે અને બહારથી એવી રીતે જીવશે કારણ કે મનના 14 લાખ લેયર છે હવે એ લેયર પ્રમાણે બહારથી ધર્મ કરે બહારથી ખાય બહારથી જીવે એટલે કોઈ પણ ધર્મનું પ્રમાણ ન દુભાય એમાં મેઇન વાત દરેકના મનના વ્યૂ પોઈન્ટ આવે છે કારણ કે તમારો વ્યૂ પોઈન્ટ એ તમારો ધર્મ છે અત્યારે પહેલા સ્ટાન્ડર્ડમાં જે છોકરો ભણતો હોય એ 1 2 3 લખે અને 10th સ્ટાન્ડર્ડમાં આવેલો હોય તે 1 2 3 ના લખતો હોય તો એ 10th સ્ટાન્ડર્ડ વાળો પહેલા સ્ટાન્ડર્ડ વાળાને કે કે ના તું તો નકામો છે ચાલે એટલે કોઈ પણ ધર્મનું પ્રમાણ ન દુભાવવું એટલે એમાં મેઇન વ્યક્તિ મનુષ્ય અને મનુષ્યમાં રહેલા 14 લાખ લેયર વાળું મન એ કયા લેયર પર છે એ પ્રમાણે જીવે છે તો એનું મારે પ્રમાણ ન દુભાય એવું મારે સેન્ટરમાં આવવું છે સેન્ટરમાં એટલે મને જેની જોડે ના ફાવતું હોય ને આજે મને હેમુબેન જોડે નથી ફાવતું તો હું કહીશ કે હે દાદા ભગવાન મને દેહધારી હેમુબેનનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય ના દુભાવાય કારણ કે કેમ નથી ફાવતું તો કે વ્યૂ પોઈન્ટ અને વ્યૂ પોઈન્ટને જ અત્યારે બધા સાચું માને કે હું જે કરું છું તે કરેક્ટ છે હું આરતી કરું તો હું કહીશ કરેક્ટ છે તમે આરતી નહીં કરો તો હું કહીશ કે તમે બરોબર નથી તમને તો કઈ આરતી આવડતી નથી પણ તમે ઉપવાસ કરતા હોય તો તમે કહેશો કે હું ઉપવાસ કરું છું કરેક્ટ છે અને નિમેશભાઈ તમે ઉપવાસ નથી કરતા એટલે તમે બરોબર નથી તો કે તમારી પ્રકૃતિમાં તમે ઉપવાસ લાવ્યા છો અને મારી પ્રકૃતિમાં હું આરતી કરવાનું લાવ્યો છું પણ એ બંને વસ્તુ વ્યૂ પોઈન્ટ વાળી છે સેન્ટર નથી સેન્ટર કોને કહ્યું તો કે મન વાણી કાયા જે ક્રિયા કરે એ ક્રિયા કરનારો હું નથી તેને જાણનારો હું છું એટલે તમે સેન્ટરમાં આવ્યા પણ અત્યારે થાય શું તો કે તમારા મન વાણી કાય જે ક્રિયા કરે ને એ તમને એમ જ લાગે કે હું કરું છું અને કરેક્ટ છે હું કરું છું અને કરેક્ટ છે હવે તમારા ઘરમાં તમારા દીકરાની વહુ આવી એનો આખો વ્યૂ પોઈન્ટ જુદો છે એની આખી કરવાની રીત જુદી છે તો તમને થશે કે ના આમ નહીં આમ કરવાનું આમ નહીં આમ કરવાનું કરે ના કરે પણ જયારે ના કરે ને ત્યારે તમને એમ લાગે કે એને કઈ આવડતું નથી દાદાએ શું કીધું જીવતી વ્યક્તિનું પ્રમાણ ના દુભાય ત્યારે જાણજે કે દરેક ધર્મ તારી અંદર આવી ગયા એટલે દાદા ભગવાનને સંગમેશ્વર કહ્યા ને સંગમેશ્વર
संगमेश्वर केम कहता तो के 360 डिग्री पर उभा छे अने दरेक व्यू पॉइंट ने जुए छे अने स्वीकारे छे बरोबर જનરલ બોલવાની છે અને જો તમને કઈક ન હોય ને યાદ આવે તો એનું તમે કરી શકો જેમ કે અત્યારે હેમુબેન મારી સામે છે હવે હેમુબેન મોબાઈલ માંથી નીકળી ગયા તે દાદા ભગવાન મને દેહધારી હેમુબેન પ્રત્યક્ષ અગર પરોક્ષ જીવંત અગર મૃત્યુ પામેલા પામ્યા પછી તો કે એક આઠમી કલમ જનરલ છે જનરલ છે એમાં વ્યક્તિ તમે બોલી નહીં શકો પાંચ કલમ સુધી તમે વ્યક્તિ રૂપે બોલી શકશો છઠ્ઠી કલમ તમારી એકદમ પર્સનલ થઈ જાય બરોબર છઠ્ઠી કલમ બહુ પર્સનલ છે બરોબર એમ બેન નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્રાયાણમ નમો વજ્રાયાણમ નમો લોયે સંવ સાહુણમ નમો લોયે સંવ સાહુણમ એસો પંચ નમોકારો એસો પંચ નમોકારો સંવ પાપ પણાસણો સંવ પાપ પણાસણો મંગલાણમ ચ સંવેસિમ મંગલાણમ ચ સંવેસિમ પદ્મમ ભવૈ મંગલમ પદ્મમ ભવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચિદાનંદ